तो बीजी तरफ ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ છેલ્લા 2 મહિનાથી બંધ હાલતમાં જોવા મળે છે, જેને લઈને સ્થાનિક લોકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। એક તરફ રાજ્યની સરકાર સંભવિત કોરોનાની લહેરને લઈને તંત્ર સજ્જ હોવાના દાવા કરી રહ્યું છે, પરંતુ હકીકત કંઈક અલગ જ હોય તેમ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં આવેલો ઓક્સિજન પ્લાન્ટ ટેકનિકલ ખામીને કારણે છેલ્લા 2 મહિનાથી બંધ જોવા મળે છે। કોરોનાની બીજી લહેર વખતે સર્જાયેલી ઓક્સિજનની તંગીને લઈને આ પ્લાન્ટ હોસ્પિટલમાં લગાવવામાં આવ્યો હતો। કોરોનાની નવી લહેરના ભણકારા વાગી રહ્યા છે, તેવા સમયે બંધ રહેલો ઓક્સિજન પ્લાન્ટ બંધ હોવાથી સમગ્ર પંથકમાં રોષ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ આ અંગે હોસ્પિટલના તંત્રએ ગાંધીનગર જાણ કરી હોવાના અને ટૂંક સમયમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ થવાના દાવા કર્યા છે। ધર્મેન્દ્ર બાબરિયા, ચાઇના સહિતના દેશોમાં કોરોનાએ હાહાકાર સર્જ્યો છે અને એ બાદ રાજકોટ જિલ્લામાં પણ 2 કેસ નવા નોંધાયા છે। જો આ કેસ વકરે એ પહેલાં તંત્રએ આગોતરું આયોજન કરેલું છે, પણ ધોરાજીમાં ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે આધુનિક ઓક્સિજન પ્લાન્ટ છે, પછી છેલ્લા ઘણા સમયથી બંધ છે। જો કહેર ફાટે તો લોકોએ નાગરિકો હેરાન થાય, એ અંગે આજે અમે ધારાસભ્ય અને સાંસદને લેખિતમાં રજૂઆત કરી છે કે આ ઓક્સિજન પ્લાન્ટ તાત્કાલિક રિપેર કરી સ્ટેન્ડ ટુ રાખવો। ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે હાલ પીએસએ ઓક્સિજન પ્લાન્ટ ટેકનિકલ ખામીના હિસાબે બંધ છે, જે અંગેની જાણ અમે ગાંધીનગર અને જીસીએસઆર જે કંપની છે પીએસએ પ્લાન્ટની બંનેને કરેલ છે, અને ટૂંક સમયમાં જલ્દી એની કાર્યવાહી આગળ ઉપર થઈ જઈ છે। કેટલા સમયથી પ્લાન્ટ બંધ છે, કેટલા સમય અગાઉ આપે જાણ કરી? છેલ્લા 2 મહિનાથી ટેકનિકલ એરર હોય અને પ્લાન્ટ બંધ હાલતમાં છે, જે અંગે ગાંધીનગર 2 મહિના પહેલા જાણ કરેલ છે અને કંપનીને પણ જાણ કરેલ છે।